વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા સમય બાદ એટલે કે 10-12 દિવસ જેટલો સમયગાળા બાદ આપણે ધોરણ 8 ની અંદર ફરી એક વખત ગણિતની અંદર આપણે શરૂઆત કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 4. હવે આપણે એક સાથે પ્રકરણ 4 અને પ્રકરણ 5 બંને પૂર્ણ કરીશું, ત્યાર પછી જ આપણે અગાઉના પ્રકરણ પર જઈશું. એટલે હવે નોન સ્ટોપ આપણા ગણિતના વિડીયો રહેશે. અહીંયા તમને વાત કરું કે પ્રકરણ 4 જે પ્રાયોગિક ભૂમિતિ છે એની અંદર તમે બુકમાં જોશો તો બુકમાં તમને થોડીક માહિતી એવી આપેલી છે કે ભાઈ કયા કયા એવા ખૂણા છે જેને આપણે કોણ માપકનો ઉપયોગ કર્યા વગર એટલે કે પરિકર અને માપપટ્ટીના ઉપયોગ સાથે રચી શકાય. તો તમને એક સામાન્ય માહિતી આપું, તમે ધોરણ 6ની અંદર આ વસ્તુ શીખી ગયા છો. માત્ર યાદ કરવા માટે તમને કહું છું કે તમે કોણ માપક કોઈ એક માપપટ્ટીનો ઉપયોગ કરી એક સીધી લાઇનની રચના કરો, ત્યાર પછી કોઈ પણ પ્રકારનું માપ લો અને પરિકરવાથી એ માપને આખું રાઉન્ડ કરી દેવાનું છે. બરાબર, તમે એવી રીતના કરતા હું તમને માત્ર યાદ કરાવું છું. ત્યાર પછી તમે જે કોણ માપકથી જે રાઉન્ડ કર્યું છે એનું સેન્ટર માપ લઈ અને વચ્ચે એક રાઉન્ડ ફિગર કરતા અને એને સ્ટ્રેટ દોરી દેતા, એમ કરી 90 અંશનો ખૂણો એ બની જતો. ત્યારબાદ તમે 90 અંશના ખૂણાની પછી સેન્ટર લેતા, પછી બંને ચાપ મારતા, એમ કરતાં કરતાં એક 15 અંશનો ખૂણો બનતો, 30 અંશનો ખૂણો બનતો, 45 અંશનો ખૂણો બનતો. ઓકે, 15-15 અંશ જેમ જે ઉમેર આમ ખૂણા એવા બનતા કે જે માત્ર 15-15 અંશના. આમ 15નો ગોળીઓ તમને કહું તો પણ સાચું, 15-15 2 30, 15-45, 15-60, 15-55, 55-56, 90. ઓકે, આમ 15-15 અંશ તમે ઉમેરતા જતા એમ 15-15 અંશના ખૂણા બનતા. આમ તમને શરૂઆતમાં એવું પૂછ્યું છે પણ કયા કયા ખૂણા એના વગર બની શકે, તો એ ખૂણા આપણે 15નો ગોળીઓ યાદ રાખવાનો છે નોર્મલી. હવે તમને અહીંયા વાત કરું નિશ્ચિત ચતુષ્કોણની રચના કરો. ઓકે, તો આપણે ત્રિકોણની રચના આ રીતના કરતા, તો અહીંયા ચતુષ્કોણની રચના માટે પણ કેટલીક બાબતો છે જે આપણે યાદ રાખવાની છે, એ હું તમને PDFમાં મોકલી આપીશ જે તમે યાદ રાખશો. અહીંયા આપણે શરૂઆત કરીએ, બહુ નાનું સ્વાધ્યાય છે, 3 જ એક્ઝામ્પલ છે. સૌથી પહેલાં કહ્યું ચતુષ્કોણ ABCDની રચના કરો, જેમાં AB આપણે 4.5 સેન્ટીમીટર, BC આપણને 5.5 સેન્ટીમીટર, CD 4 સેન્ટીમીટર, AD છે આપણે 6 સેન્ટીમીટર અને EC છે 7 સેન્ટીમીટર. હંમેશા યાદ રાખવું કે જ્યારે કોઈપણ પ્રકારનો ચતુષ્કોણ હોય, ત્રિકોણ રચના કરવાની હોય, ત્યારે હંમેશા આપણે એક કાચી આકૃતિની રચના કરતા. તો અહીંયા બી આપણે જોઈએ છીએ કાચી આકૃતિની આપણે રચના કરવા જઈ રહ્યા છે. તો માની લો કે અહીંયા આપણને ખબર છે 6 સેન્ટીમીટર છે અને AC જે છે એ સાથે નહીં હોય, એટલે માની લો કે કાચી આકૃતિની રચના કરું છું. અહીંયા માની લો કે અહીંયા હું 6 સેન્ટીમીટર રચું છું, બરાબર, અને એ નામ આપીશ અને બી અને સી અને આને ડી નામ આપું છું. બરાબર, તો AD જે છે 6 સેન્ટીમીટર છે, AB કેટલા છે 4.5 સેન્ટીમીટર, તો હું કાંઈ રચી નાખું છું. બરાબર, આ એક કાચી આકૃતિ આપણે વિચારણા માટે રચી કર્યા છે. ઓકે, BC છે 5.5 સેન્ટીમીટર, તો BC જે છે એ થઈ જશે 5.5 સેન્ટીમીટર અને જે CD છે એ થઈ જશે 4 સેન્ટીમીટર, એટલે સ્મોલ હશે. ઓકે, હશે 4 સેન્ટીમીટર. હવે વાત છે AC. ઓકે, તો AC વાત છે 7 સેન્ટીમીટર, તો AC શું હશે અહીંયા કોણ હશે. ઓકે, 7 સેન્ટીમીટર, આવી આકૃતિની એક રચના થશે. ઓકે, આપણે આ એક વિચારધારા રજૂ કરી છે, કાં તો એક કાચી આકૃતિ દ્વારા રજૂ બી આવી આકૃતિ એક બની શકે. બરાબર, હવે તમે આ વિચારધારા રજૂ કર્યા પછી તમારે સ્ટેપ બાય સ્ટેપ આપણે જે રસ્તાના મુદ્દા પણ લખતા જઈશું અને એની પરફેક્ટ જે માગેલ આકૃતિ છે એ પણ બનાવવાની કોશિશ કરીશું. બરાબર, ચલો સૌથી પહેલાં હું રચનાના મુદ્દાની અંદર શરૂઆત કરું. અહીંયા લખી દઉં છું રચનાના મુદ્દા. ઓકે, નંબર 1નું પોઈન્ટ છે. તો આપણે સૌથી પહેલાં શું કર્યું હતું, AB રચ્યું હતું. ઓકે, તો અહીં લખીશ 4.5 સેન્ટીમીટર માપ લઈ રેખાખંડ AB રચ્યું. બરાબર, તો આપણે 4.5 સેન્ટીમીટરનું માપ લઈએ છીએ આમાં અને રેખાખંડ AB રચું છું. બરાબર, 4.5નું માપ લઈને રેખાખંડ AB રચ્યું છે. AB 4.5 સેન્ટીમીટર. બરાબર, નંબર 2 છે, એમાં હું લખું છું પરિકર વડે. ઓકે, પરિકર વડે A ને કેન્દ્ર લઈ
4 સેન્ટીમીટર ત્રિજ્યા લે, એક ચાપ રચો. ઓકે, તો આપણે એને કેન્દ્ર લેવાનું છે અને શું લેવાનું છે, 7 સેન્ટીમીટર આપણને વાત કરવામાં આવી છે, તો હું અહીંયા 7 સેન્ટીમીટર લઈ લઉં છું. બરાબર, ઓકે, 7 સેન્ટીમીટર ક્લીન કર્યું છે મેં. તો એને મેં કેન્દ્ર રાખું છું અને 7 સેન્ટીમીટરનો એક ચાપ મેં અહીંયા રચ્યો છે. ઓકે, ચલો હવે ત્રીજો પોઈન્ટ. ફરી પરિઘર વડે બીને કેન્દ્ર લઈ 5.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ રચો. બરાબર, જ્યાં છે તેને સી નામ આપો. ઓકે, તો ફરી હું માપપટ્ટીનો ઉપયોગ કરું છું, 5.5 લઉં છું, થઈ ગયું છે. ઓકે, તો 5.5 અહીંયા ક્લિયર થાય છે. બરાબર, તો એને જોઈન કરી દઈશ. બરાબર, ત્યાં સુધી જઈ એ લખી દઈશ 5.5 સેન્ટીમીટર અને આપણે નામ આપવાનું છે સી. બરાબર, હવે પરિકર વડે એની કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ એક ચાપ રચો. ઓકે, આપણને એવું કહેવામાં આવ્યું છે ભાઈ, એને કેન્દ્ર રાખો અને 6 સેન્ટીમીટરનો ચાપ રચો. ચલો આપણે ફરી એક વખત ચાર કરીએ છીએ અહીંયા 6 સેન્ટીમીટર, થોડું ક્લિયર કરી લઉં છું. ઓકે, બરાબર, તો આપણે અહીંયા એને કેન્દ્ર રાખવાનું છે આ વખતે. તો એને કેન્દ્ર લઈ મેં 6 સેન્ટીમીટરનો ચાપ રચ્યો છે. બરાબર, એટલે હું નંબર 4નો પોઈન્ટ લખી દઉં છું કે એને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટરનો ચાપ રચો. બરાબર, હવે નંબર 5નો પોઈન્ટ છે, પરિકર વડે સીને કેન્દ્ર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અગાઉના ચાપની છેદક ચાપ રચો. બરાબર, એના છેદન બિંદુને શું નામ આપો, ડી નામ આપો. બરાબર, તો અહીંયા હું શું કરું છું, માપપટ્ટીનો ઉપયોગ કરી અને 4 સેન્ટીમીટરનું એક માપ લઉં છું. અહીંયા આપણે રચનાના મુદ્દા ઇમ્પોર્ટન્ટ, જે હું પ્રોસેસ કરી રહ્યો છું એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો મેં સીને કેન્દ્ર લઈ અને 4 સેન્ટીમીટરનું એક ચાપ રચ્યો છે. બરાબર, ઓકે, જ્યાં પણ છેદ્યા છે મેં અહીંયા 4 સેન્ટીમીટર માપ હતું, એટલે હું લખી દઈશ 4 સેન્ટીમીટર. આપણે 6 સેન્ટીમીટર ચાપ હતો. બરાબર, અહીંયા લખી દઈશું 6 સેન્ટીમીટર. બરાબર, અને આપણે ડી નામ આપવાનું, એટલે કહીશ સી ડી જોઈન કરો. ઓકે, છેલ્લો પોઈન્ટ એ જશે આપણો, રેખાખંડ બી સી, રેખાખંડ સી ડી, રેખાખંડ એ ડી અને રેખાખંડ એ સી. ઓકે, દોર એ છે કે ચતુષ્કોણ એ બી સી ડી એ તૈયાર છે. ઓકે, ફરી એક વખત તમને હું જનરલી માહિતી આપું, મેં પહેલાં એ બી રચ્યું, બીને કેન્દ્ર લઈ અને એક 5.5 સેન્ટીમીટર ચાર્પ રાખ્યું, એને લઈને 6 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર ચાર્પ રચ્યું, એ હું જોઈન કરવાનું ભૂલી ગયો છું. એ સી એ પણ આપણે અહીં જોઈન કરી દઈશું હવે. બરાબર, અને આપણે ખબર છે 7 સેન્ટીમીટરનો ચાપ હતો. ત્યારબાદ એની કેન્દ્ર 6 સેન્ટીમીટર ચાપ રચ્યું, સીને ક્ષેત્ર 4 સેન્ટીમીટર, બંનેને જોઈન કરે. આમ જે માગેલ ચતુષ્કોણ હતો એ બી સી ડી અહીંયા આપણી જોડે તૈયાર છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 2 ઉપર જઈએ આપણે. તો એક્ઝામ્પલ નંબર 2 છે, 4.1નો ભૂમિતિ આપણું જે પ્રકરણ છે એનો. હવે એમાં બી આપણે એક સૌથી પહેલાં એક કાચી આકૃતિની રચના કરીશું. ઓકે, તો આપણને અહીંયા કંઈ કહ્યું છે ચતુષ્કોણ જે યુ એમ પી રચો. ઓકે, તો આપણે માની લો કે જી યુ એમ પી. ઓકે, માની લો કે જે યુ જે છે એ છે 3.5 સેન્ટીમીટર. ઓકે, પછી આપણને વાત કરવામાં આવી છે ભાઈ જે યુ એમ છે, ઓકે, એ છે 4 સેન્ટીમીટર. ત્યાર પછી જે એમ પી છે એ છે 5 સેન્ટીમીટર. ઓકે, અને જે પી જે છે એ જે છે 4.5 સેન્ટીમીટર, અને પી યુ વાત કરવામાં આવી છે તો પી યુ જે છે એ છે 6.5 સેન્ટીમીટર. ઓકે, સેમ છે આગળના એક્ઝામ્પલ જેવું આપણે ચાપ રચી અને એને કરીશું. હવે જે આગળના એક્ઝામ્પલો છે એમાં હું રચનાના મુદ્દા નહીં લખું,
તમે પૃથ્વી સાથી સાંભળજો અને તમે જાતે રચનાના મુદ્દા ઘરે લખવાની કોશિશ કરશો. હું સ્ટેપ બાય સ્ટેપ બોલું પણ છું. ઓકે, સૌથી પહેલા 3.5 સેન્ટીમીટરનો આપણે જીવ રચવાનું છે. બરાબર, હું અહીંયા રચું છું. ચલો 3.5 સેન્ટીમીટરનો જી અને યુ મેં રચ્યું. ઓકે, રચવાનો તમારો પહેલો મુદ્દો એ હશે. બીજો મુદ્દો લખજો, પરિકર વડે જી ને કેન્દ્ર લઈ ઓકે 4.5 સેન્ટીમીટરનો એક ચાપ રચો. જીને આપણે કેન્દ્ર લેવાનું છે, 4.5 સેન્ટીમીટરનો એક ચાપ રચવાનો. ઓકે, એટલે મેં જીને કેન્દ્ર લીધું છે અને 4.5નો એક ચાપ રચ્યો છે. બરાબર, હવે શું છે મારી પ્રોસેસની અંદર, આગલી પ્રોસેસની અંદર, તો પરિકર વડે યુને કેન્દ્ર લઈ અને 6.5 સેન્ટીમીટર ચાપ રચો, જે અગાઉના ચાપને છેદ છે. બરાબર, બંને જ્યાં છેદે ત્યાં પી નામ આપો. તો હું 6.5 સેન્ટીમીટરનો એક ચાપ રચું છું. ઓકે ઓકે, ચાલો ક્લિયર છે. યુને કેન્દ્ર લઉં છું, આ તમારો ત્યાં ત્રીજા નંબરનો મુદ્દો હશે. ઓકે, હવે જ્યાંને છેદે તેને આપણે નામ આપવાનું હતું, એ છેદન બિંદુએ આ જગ્યાએ ક્લિયર થાય છે, એટલે થોડો જે પોઈન્ટ છે આપણો ક્રોસ થશે. ઓકે, તો જે છેદે એને આપણે નામ આપવામાં આવ્યું હતું, એને તમે પી નામ આપો. બરાબર, આ જગ્યાએ છેદ છે. ઓકે, ચલો પી નામ આપ્યું આપણે, તે લખી પણ શકીશું. 4.5 સેન્ટીમીટરનો ચાપ હતો, આ જે ચાપ રચ્યું છે આપણે 6.5 સેન્ટીમીટરનો, એ પણ આપણે અત્યારે ભેગું કરી દઈશું. ઓકે, 6.5 સેન્ટીમીટર. બરાબર, હવે પરિકર વડે યુને કેન્દ્ર આપણે લઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ રચવાનો છે. ફરી વખત હું અહીંયા કેન્દ્ર લઉં છું. ઓકે, ચલો એ આપણે 4 સેન્ટીમીટર મેં ચાપ રચ્યો છે. ચલો, બરાબર, ત્યાર પછી આપણે કહેવામાં આવે છે પરિકર વડે પીને કેન્દ્ર લઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ રચો. તો મેં પીને કેન્દ્ર લીધું છે, ફરી 5 સેન્ટીમીટર મેં ચાપ રચ્યો છે. બરાબર, જે જગ્યાએ છેદે છે એને આપણે એમ નામ આપવાનું છે અને આપણે હવે જ્યાં છેદે છે ત્યાં જોઈન કરી દેવાનું છે. ઓકે, તો આ તું એ 5 સેન્ટીમીટર જગ્યાએ જે છેદન બિંદુ થશે તે હતું આપણે 4 સેન્ટીમીટરનું ચાપ રચ્યું હતું. ઓકે, તો આપણે જે ચતુષ્કોણ માગે તો એ માગેલ ચતુષ્કોણ આપણી પાસે અહીંયા તૈયાર છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમે આના આધારે રચનાના મુદ્દા સ્ટેપ બાય સ્ટેપ લખશો. ઓકે, હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 3. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 3 એમાં આપણને એક શબ્દ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ MORની રચના કરવાની છે આપણે. આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે ખ્યાલ છે સામ સામેની બાજુ કેવી હશે, સરખી હશે. બરાબર, સૌથી પહેલા એક આખી આકૃતિની આપણે રચના કરીએ. બરાબર, તો આપણે વાત કરવામાં આવી છે MOR અને ઈ. બરાબર, તો એમ ઓ જે છે એનું માપ આપણને એ આગળ વાત કરવામાં આવી છે કે એમ અને ઓ. ઓકે, તેની વાત આપણે જોઈએ, માપ આપણી પાસે છે એની ઓ અને આર. ઓકે, એનું માપ છે તો એ છે આપણી પાસે 6 સેન્ટીમીટર. બરાબર, આર ઈનું માપ છે એ છે 4.5 સેન્ટીમીટર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સરખા હોય એટલે આ પણ 4.4 સેન્ટીમીટર થશે, આનું માપ નથી આપેલું એ પણ 6 સેન્ટીમીટર થઈ જશે. બરાબર, હવે ઈ અને ઓ એક વિકર્ણનું માપ આપ્યું છે તો વિકર્ણ છે 7.5 સેન્ટીમીટર છે. ઓકે, તો આના આધારે આપણે હવે નવા ચતુષ્કોણની રચના કરવાની છે. શરૂઆત કરીએ આપણે ચતુષ્કોણની રચના કરવા માટે. તો સૌથી પહેલાં હું રચનાના મુદ્દા સ્ટેપ બાય સ્ટેપ બોલીશ અને સ્ટેપ બાય સ્ટેપ કામ પણ કરતો જઈશ, તમારી બાબત પણ ધ્યાન આપવાની છે. સૌથી પહેલાં 4.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એમો રચો. બરાબર, હવે એમને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર ત્રિજ્યાને એક ચાપ રચો. એમને કેન્દ્ર લેવાનું છે 6 સેન્ટીમીટર ત્રિજ્યા બાકી છે. એમને કેન્દ્ર લઈ મેં 6 સેન્ટીમીટરની એક ત્રિજ્યા રચી છે. બરાબર, ત્રીજું છે ઓને કેન્દ્ર લઈ અને 7.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને ચાપ રચો. બરાબર, 7.5. ઓકે,
બરાબર જ્યાં છેદે છે એને તમે ઈ નામ આપી દો અને તમે માપપટ્ટીની મદદથી એને જોઈન કરી દો ચલો તો તમને ખબર હતી આ 6 સેન્ટીમીટરનું માપ હતું બરાબર ત્યાર પછી આપણને આગળનો પોઈન્ટ પર જઈશું કે ઓને ઓને કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાનો એ ચાપ છે બરાબર એ પણ આપણે અહીંયા ફરી એક વખત ઓને કેન્દ્ર લઈને 6 સેન્ટીમીટરનો ચાપ રાખવા મારીશું ઓને કેન્દ્ર લઈ અને ચાપ રચન કરીશું પરિકર થોડું આગું પાછું થાય છે બાકીનું જે ફિનિશિંગ છે અહીંયા છે અને તમે વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન આપજો એની અંદર હવે ઈને કેન્દ્ર લઈ અને 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ રચો બરાબર તો એ 4.5નું અહીંયા હું આપ એડજસ્ટ કરું છું ઓકે ચાલો તો ઈને કેન્દ્રની અંદર રચવાનું કર્યું છે અને જે છેદે છે એને આપણે આર નામ આપીશું હવે આપણે એને જોઈન કરી દઈશું બરાબર તો આ તો 4.5 સેન્ટીમીટર છે આ બી આપણે 6 સેન્ટીમીટર ચાપ રચ્યો હતો એટલે એને પછી આપણે 6 સેન્ટીમીટર કહી શકીશું અને ઓઈ અમને આપણે 7.5 સેન્ટીમીટરનું એ પણ ચાપ રચ્યું છે બરાબર એનું નામ આપી દઈશું 7.5 એ વિકર્ણ પણ આપણી પાસે તૈયાર છે બરાબર આપણી પાસે જે માંગેલ ચતુષ્કોણ હતો એમ ઓ આર ઈ અહીંયા તૈયાર છે બરાબર હવે જઈશું એક્ઝામ્પલ નંબર 4 ઉપર તો આપણો એક્ઝામ્પલ નંબર 4 સ્વાધ્યાય 4.1 પ્રાયોગિક ભૂમિતિ એક્ઝામ્પલ છે સ્ટાન્ડર્ડ 8 નો તો તમે આ એક્ઝામ્પલની અંદર આપણા માટે ઘણું સહેલું છે કારણ કે અહીંયા શું સંબળ ચતુષ્કોણ છે સંબળ ચતુષ્કોણની અંદર બધી બાજુ કેવી હોય છે સરખી હોય છે એટલે આ જે ચતુષ્કોણ છે એ રચવું આપણા માટે ઘણું સહેલું હશે છતાં બી આપણે સૌથી પહેલાં એક કાચિયાકૃતિ રચેલા હોય છે તો ચતુષ્કોણ આપણે બી ઈ એસ અને ટી રચવાનો છે બરાબર તો સૌથી પહેલાં આપણે કાચિયાકૃતિ તો રચી દઈએ ઓકે બરાબર તો બી ઈ એસ ટી ની વાત કરી છે ઈ અને ટી ઓકે તો એ વિકર્ણ પણ 6 સેન્ટીમીટરનો છે તો એ પણ આપણે થોડું ધ્યાન રાખીશું ઓકે તો એક આવા ચતુષ્કોણની રચના થશે ઓકે સ્ટેપ બાય સ્ટેપ છે ચાલો સૌથી પહેલાં આપણે એક બી ઈ જે છે એ રેખાખંડ 7.5 સેન્ટીમીટરનો રચીએ ચાર પોઈન્ટ 5 સેન્ટીમીટરની રચના કરી છે હવે બી ની કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટરની ચાપ રચીશું આપણે હવે અહીંયા હું કેન્દ્ર લઈને બી રચી શકું પણ એ સ્ટેપ બાય સ્ટેપ આપણે કામ કરીશું અહીંયા ઓકે ત્યાર પછી ઈને આપણે કેન્દ્ર લઈ અને 6 સેન્ટીમીટરનો એક ચાપ રચવાનો છે વિકર્ણનો જે આ છેદે છે તે આપણે એને ટી નામ આપી દઈશું હવે રેખાખંડ બી ટીને પણ આપણે જોઈન કરી દઈશું એ પણ તમે રસ્તાના ટોપિકની અંદર લખી શકો અહીંયા વિકર્ણ જે હતું એ પણ રેખાખંડ આપણે બી ટીને જોઈન કરીશું અહીંયા હું 6 સેન્ટીમીટર માપ લખી દઉં છું બરાબર અને અહીંયા હું 4.5 સેન્ટીમીટરની પણ રચના કરી દઉં છું હવે તમને ખબર છે આપણે ઈને ફરી કેન્દ્ર લેવાનું છે ઓકે તમે મિત્રો એક બે એક્ઝામ્પલ કરશો એ તમને સિમ્પલ ખ્યાલ આવી જશે ઈને કેન્દ્ર લઈ એ પણ આપણે 4.5 સેન્ટીમીટર ચાપ રચીશું ટીને કેન્દ્ર લઈને પણ 4.5 સેન્ટીમીટરનો એક ચાપ રચીશું બરાબર જ્યાં છેદ છે ત્યાં આપણે એને એસ નામ આપી દઈશું ત્યાર પછી રેખાખંડ ઈએસને જોઈન કરી દઈશું આ રેખાખંડ ટીએસને જોઈન કરી દઈશું ઓકે માપ લખી દઈશું 4.5 સેન્ટીમીટર 4.5 સેન્ટીમીટર આ માગેલો સમબાજુ ચતુષ્કોણ બી ઈ એસ ટી બેસ્ટ એ અહીંયા તૈયાર છે ઓકે એના બી રચનાના મુદ્દા તમે લખી શકશો હવે આપણે એની સાથે આ સ્વાધ્યાય પૂર્ણ કરી છે 4 એક્ઝામ્પલ હતા આપણી પાસે તો હવે જે બાકીનું 4.2 એક્ઝામ્પલ જે નેક્સ્ટ વિડીયો છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 4.2 વિશે માહિતગાર થઈશું ઓકે જય ભરાજ